જાત્રા કરીને પાસે આવજો ત્યારે અમે પડો લઈને આવશું. ઠાકરનો ઠાકરનો નહીં વેવાણ સુકો મેવો લઈને આવશું. હા તો ભલે એક જોડી લુગડાઈ પણ લેતા આવજો, પેરામણી નહીં કરવી પડે. હા કાજુ કતરી ને બરફી ટોપરા પાક ને એવું લઈ આવજો. કા ભાભી તમાર ભાભી ને લેતા જજો તિરુપતિ બાલાજી, એને તો ખાસ લઈ જવાના છે. એને કારણ કે વેવાણ ના માર ભાભી ને તો વાળ હાલતા વધી જાય, 6 મહિના નો થાય તો પાછો ઓળો ચોટલો થઈ જાય. એટલે તો વેવાણ કયું શેમ્પુ વાપરો છો? કાઈ વાંધો નહીં વેવાણ, શેમ્પુ નું તો તમને મોકલી દઈશ, તમે તમારું પાર્સલ તમે તમે રાખજો. હાલો હાલો હાલો, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, બાપા સીતારામ, જય યોગેશ્વર. અરે બેટા સગુણા, હો વિલાપ શા માટે કરેશ દીકરી? દીકરી તો રાજાની હોય કે રયતની હોય બેટા, દીકરી હમેશા સાસરીએ સોવે મારા બાળ, પણ આ સાસરીએ જતા જ કઈ વાતની ખોટ છે દીકરી? તને જાણું છું કે મારા કાળજાના ઘટના લીલા તોરણનો તારો માડવો હશે, પણ માડવડાની અંદર એક તારે માડી જાય વીર નથી બેટા સગુણા. પણ વિધાતાના લેખની માથે કોણ મેઘ મારે દીકરી, માટે સાસરિયામાં સંપીને રહેજે બેટા. આજથી પિયર તારો પારકો ગણાશે મારા બાળ, માટે જો કોને તો સાંભળ બેટા. કે બેની તમે મેલો પિયરી યાની વાટુ સાસરી એ સાસરિયામાં સંપી રહેજે દીકરી.
પણ જતા જતા તારા પિતાશ્રીની વિદાય લે અને હસતા મુખ વેરડામાં બેસી જાજે. અરે બેટા સગુણા, રુદન છોડી દે મારા બાળ, દીકરી રાજાની હોય કે પછી રંગની હોય બેટા, દીકરી ઉંમર લાયક થાય તો હરેક મા બાપ ના હય કોડ હોય કે દીકરીનું કન્યાદાન કરશું. પણ બેટા જગત નો કયો ભાગ્ય બાપ હોય જે પોતાના કાળજાના કટકાને દુશ્મનને આંગણે કઢાવે. પણ દીકરી વિધાતાના લેખમાં કોઈ મેદ ન મારી શકે, કર્મનો કોઈ સંગાતી ન હોય. પણ આજે સાસરીએ જતા પેલા તારા ભાગ્ય બાપની એક પ્રતિજ્ઞા સાંભળતી જા બેટા, પ્રતિજ્ઞા સાંભળતી જા. કે ઉસાઈ ગલ તારા નિશાસન માન, દીકરીને જન્મ ન દેજો ભગવાન. સસરા ને બાપ સમાન માનજો, સાસુ ને માતા સમાન માનજો. કદાચ બેન લાસા લક્ષ્મીની તમને યાદ આવી જાય,
દીકરી નાની નણદલ ને બેલી સમાન માનજો, એમ નાના દેર ને વીરા સમાન માનજો દીકરી. બેટા તારા કરિયાવર માં કોઈ પણ જાત ની ખામી રાખી નથી, કદાચ તારા ઉપર દુઃખ પડે દુઃખ સહન ન થાય. તો તારા ભાગ્યા બાપે એક તારા કરિયાવર માં રામાયણ નું પુસ્તક મૂક્યું છે બેટા, જનક નંદની માં જાનકી ઉપર જેટલા દુઃખ પડ્યા એટલા દુઃખ તમારા ઉપર નહીં પડે દીકરી, તમારા ઉપર દુઃખ નહીં પડે. માટે જાઓ બેટા, ઉડિયારો વેલડા સરકારી ગામ ને પાદરે તમારી વાટ જોઈ રહ્યા છે. અને હરખેથી સાસરે સીધા હો બેટા, જીવતા હશો ને તો જરૂર પાછા મળશું, નહીતર તમને જાજા જુહાર છે બેટા, તમને જાજા જુહાર છે. આજે આપણે વેરી હતા ને વેવાયો થયા છે, દીકરી દીકરાના લગ્ન કર્યા છે, ચાલો આજે ભેડા બેસીને ભોજન પણ કરીએ. અરે રાજભી જમાલો, જમવાની વાત તો એક વજી રહી, પણ આજ તમને બે સવાલ પૂછો છો, જે વાત હોય તે સત્ય વાત કરજો રાજવી અજમાલ. હા બડિયાર. અરે રાજવી અજમાલ, આજ દીકરી ઉડાવતા, આજ દીકરી ઉડાવતા, આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજન? અરે બડિયાર, જગતનો એવો કેવો ભાગ્ય બાપ હોય જે પોતાની દીકરીને વડાવતી સમયે બાપની આંખમાં આંસુ ન આવે રાજવી? અરે રાજવી અજમાલ, વાત તો તમારી સતી છે, પણ આજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે રાજવી અજમાલ. માટે રાજવી અજમાલ, આજ તમારા સંતાન અંદર દીકરા કેટલા અને દીકરી કેટલી છે? અરે બડિયાર, આજ મારા સંતાન ની જો વાત કરું ને તો જગદંબા ને જાખી પાડે એક નહીં ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણે રમે છે. બડિયાર, દુખે વાત નું છે, સંતાન માં મારે ઘરે પુત્ર નથી. અરે ખમોશ રાજવી અજમાલ, જો મને આવી ખબર વાત, તારા સંતાન ની અંદર એક પણ પુત્ર નથી, તમારા પુત્ર પ્રતાપ ની જાણકાર આંગણા સુધી ન આવતા રાજવી અજમાલ. માટે રાજવી અજમાલ, આજે હું કહું, આજે તું પણ કાન ખોલીને સાંભળી લે. એ જીજ બડી હિયાર હે કહુને અજમાલ સાહબ ડોરે, હે કરી દવ મારા દિલ નાની વાત, બડી હિયાર હે કહુને અજમાલ સાહબ ડોરે, રાજપૂત જમાતા નાથીયા, નથી તારે ઘોડી લાનો ખેલવના કરીને પાપી તું તો વાંચીયો કહેવાય. એટલા માટે તો લાચાર છું. અરે રાજવી અજમાલ.